नमस्कार विद्यार्थी मित्रों, नवनीति इंटरनेशनल स्कूल ना ऑनलाइन विडियो लेक्चर्स में आप सर्वोनु हार्दिक स्वागत है। मित्रों, आज आप जोशू धोरण 7 विषय गणित, जेनी अंदर आपणो जे 12मो चेप्टर छे बीज गणितीय पदावली, तेमा स्वाध्याय 12.2 नी अंदर प्रश्न आपणो बे जे हतो, प्रश्न एक कयो हतो साधुरूप आपो, त्यारबाद प्रश्न बे कयो हतो सरवाड़ा करो, अने हवे आपणे प्रश्न 3मां जोईशुं बादबाकी करो। साधुरूपना दाखला आपणे शीखी गया, सरवाड़ाना दाखला शीखी गया, हवे बादबाकीना दाखला। तो याद करो, सरवाड़ाना दाखलामां शुं आवतुं हतुं के बे जे रकम होय एमां ज्यां अल्पविरामनी निशानी आवती हती त्यां आपणे शुं करता हता, सरवाड़ानी निशानी, पछी शुं करता हता, सजातीय पदो भेगा करता हता, अने पछी शुं करता हता, तेनो जे आगळ जे संख्या होय, आंकड़ो होय, तेनो आपणे सरवाळो के बादबाकी नियम प्रमाणे करता हता। तो अहीं बादबाकी करवानी छे, तो बादबाकी माटे तमने एक शब्द आप्यो छे माथी। माथी शब्द कोना माटे वपराय छे? बादबाकी माटे। जेम के 5 माथी 3 बाद करो, तो माथी शब्दनो अर्थ शुं थशे? बादबाकी। तो ज्यां ज्यां माथी शब्द छे त्यां आपणे कई निशानी मूकीशुं? बादबाकीनी। तो पहेला तो निशानी मूकी दईए। हवे एक वस्तु याद राखवानी छे के निशानी मूकवा माटે બાદબાકીના દાખલા હોય તો તેમાં નિશાની મૂકવા માટે આપણે રકમને શેમાં લખીશું? કૌંસમાં। કેમ? કારણ કે યાદ કરો, જ્યાં માઇનસ નિશાની આવે છે ત્યાં નિયમોમાં પણ ફેરફાર પડે છે। મોટાને માન આપવાનું હોય છે, માઇનસ હોય ત્યાં માઇનસ થઈ જાય છે, કૌંસની અંદરની નિશાનીઓ ફેરવાય છે। તો એને અનુલક્ષીને જુઓ, સૌપ્રથમ પદ કયું છે? વાયનો વર્ગ, માંથી એટલે માઇનસ, અને બીજું પદ આપણે શેમાં લખીશું? કૌંસમાં। ख्याल आव्यो? जो फरीथी आ वायनो वर्ग ए आपणो प्रथम पद छे, वायनो वर्ग, पछी माथी बादबाकी करवानी छे एटले एना माइनस लख्या छे, अने फरीथी आ माइनस कया छे? जे बीजा पदमां ऑलरेडी छे तेज। अहीं कोई एवुं नथी विचारवानुं के बीजा पदमां ऑलरेडी माइनसनी निशानी छे ज, तो आपणे एक ज वार लखी दईए, एवुं करवानुं नथी। ए माइनस निशानी एनी पर्सनल निशानी छे। आपणे आवुं शीखी गया छीए के कोई पण पदनी, कोई पण संख्यानी आगळ पोतानी जे पर्सनल निशानी होय ए तो रहेशे ज। એટલે આ માઇનસ તો એમના હતા એ જ છે રકમના, અને આ માઇનસ કયા છે? કે જે આપણે બાદબાકીનો દાખલો કરવાનો છે તે। ચાલો હવે આપણે શું કરીશું, બે નિશાની ભેગી થઈ છે, કૌંસને છૂટો પાડીએ, તો વાયનો વર્ગ માઇનસ માઇનસ, જુઓ બે રીતે પ્લસ થઈ જશે। એક તો માઇનસ માઇનસ નિશાનીઓ ભેગી થઈ છે તો એ રીતે પણ પ્લસ થઈ જાય, અને બીજો નિયમ યાદ કરો, હજુ હમણાં જ કહ્યું હતો મેં થોડાક દિવસ પહેલાં જ, કે કૌંસની બહાર જ્યારે માઇનસની નિશાની હોય, કૌંસની બહાર જ્યારે માઇનસની નિશાની હોય તો કૌંસની અંદરની નિશાનીઓ ફરી જાય। ક્યારે? જ્યારે કૌંસ છૂટો પાડીએ ત્યારે। તો બહાર માઇનસ છે તો આ કૌંસની અંદરની માઇનસ નિશાની જે છે તે કેવી થઈ જશે? પ્લસ 5y નો વર્ગ। એટલે માઇનસ માઇનસ પ્લસ એ રીતે પણ થઈ શકે, અથવા તો આ નિયમથી પણ થઈ શકે। ચાલો હવે જુઓ, જ્યારે બધા પદ વ્યવસ્થિત ગોઠવાઈ જાય ત્યારે આપણે શું કરીએ છીએ? સજાતીય પદો। હવે અહીંયા તો માત્ર 2 જ પદ છે, અને પાછા બંને પદ સજાતીય પણ છે। જુઓ, વાયનો વર્ગ, વાયનો વર્ગ, તો કેવા ગણાશે તે? સજાતીય પદો। અને સજાતીય પદો હોય તો તેની આગળના જે આંકડા હોય, જે કંઈ પણ 1, 2, 3, 4, એમનું શું થશે? સરવાળો અથવા બાદબાકી। તો આંકડા જુઓ, અહીંયા કોણ છે? 5, અને અહીં કંઈ નથી તો આપણે 1 સમજીશું, બંને પ્લસ જ છે, તો 5 ને 1 કેટલા થશે? 6, અને પાછળ ચલ કયો છે? વાયનો વર્ગ। તો હવે આપણી પાસે જે આવ્યો તે શું થઈ ગયો? તમારો જવાબ ખ્યાલ આવ્યો દરેકને? યાદ કરો, જ્યારે આપણે ઓફલાઈન વખતે ભણતા હતા ત્યારે આને આગળનું જે ચેપ્ટર આપણે ભણેલા ત્યારે પણ મેં અવારનવાર કીધેલું કે ઘણી વખત એવું બનશે કે સૂચના આપણી શું હશે? બાદબાકી કરો, પણ આપણે કરશું શું? સરવાળો। ઘણી વખત સૂચના હશે સરવાળો કરો, પણ આપણે એન્ડમાં શું કરીશું? બાદબાકી। એટલે નિયમ પ્રમાણે આપણે કામ કરવાનું। ચાલો બીજી રકમ જોઈએ આપણે, બી, પછી કૌંસમાં છે 5 - a, માંથી એ કૌંસમાં છે b - 5। આ લગભગ તમારા પાઠ્યપુસ્તકમાં 3rd કા 4th દાખલો હશે, થોડોક જેની અંદર એક નવી વસ્તુ આવવાની છે એટલા માટે મેં આ રકમ લીધી છે। હવે આની અંદર સૌ પ્રથમ જુઓ, તમને અલગ પ્રકારની રકમ આપેલી છે। અલગ પ્રકારની એટલે કેવી? કૌંસ તો છે પણ કૌંસની બહાર પણ એક વસ્તુ આપેલી છે, સેમ અહીંયા પણ કૌંસ તો છે પણ કૌંસની બહાર એક વસ્તુ આપેલી છે। હવે યાદ કરો, આ ટાઈપના દાખલા આપણે ગણી ચૂક્યા છીએ કે જ્યારે કૌંસની બહાર કોઈ પણ સંખ્યા હોય, ચલ હોય, કંઈ પણ હોય,
तो ए कोने लागू पड़े आखा काउंस ने लागू पड़े एटले आ बी जे आखा काउंस नी बहार छे तो बी आखा काउंस ने लागू पड़े तो आखा काउंस ने मतलब कि काउंस नी अंदर जेटला पण पद हशे ते बधा साथे जो बे पद हशे तो बन्ने साथे त्रण पद हशे तो त्रणेय साथे चलो तो आ बी जे छे एनो पांच साथे तमे गुणाकार करो तो शुं थई जशे पांच बी अने एवुं पण शीखी गया छीए याद करो कि ज्यारे कंई पण निशानी न होय तो ते आपणे कई निशानी समझीए छीए गुणाकारनी तो बी अने आ काउंसनी वच्चे एक पण निशानी नथी तो कई निशानी समझीशुं गुणाकारनी तो बी अने पांचनो गुणाकार करवो होय तो बी गुणिया पांच एम पण लखाय छे अथवा तो आपणे डायरेक्ट पांच बी एवी रीते पण लखीए छीए आ वस्तु आपणे घणा टाइम पहेला ज शीखी गया छीए चलो माइनस छे तो माइनस पछी कोण छे हवे बीनो गुणाकार ए साथे अहीं कोई एवं नहीं विचारे कि आ बी है माइनस है ए है तो बी माइनस ए लखी दी है एवं लखाशे नहीं केम कारण के पेलू कोण है काउंस अने काउंस साथे कई निशानी है गुणाकार मतलब कोई ज नथी निशानी तो कई समझिए छे गुणाकार तो बी गुणिया ए एटले गुणाकार शुं थई जशे ए बी वच्चे गुणाकार करवानी जरूर नथी चलो एने आपणे काउंस में लखी दीए आखू पद एटले आपणी पासे एक रकम मळी गई आमांथी अत्यार थोड़ीक वार माथी ज रहेवा दईए पहेला आपणे आ ए जे छे एने अंदर लई लईए चलो एने अंदर लेशो एटले सेम हवे तो आवडी गयुं छे ए बी माइनस ना माइनस अने एनो गुणाकार पांच साथे करशो तो शुं थशे पांच ए चलो आवी रीते थशे हवे आगळ वधीए हवे आपणे काउंस छूटा पाड़िए आमांथीनुं बादबाकी करीए तो पांच बी माइनस ए बी माथी छे तो बादबाकी ए बी चलो आ माइनस जे छे शुं थई जशे प्लस केम कारण के आगळ माइनस आवे छे एटला माटे जो डायरेक्ट खबर ना पड़े तो पहेला शुं करवानुं अहींया माइनस करवाना आखो काउंस लखवानो जे रीते ऊपर कर्युं छे ए रीते पछी काउंस छूटो पाड़वानो एटले एकंदरे आ वस्तु थशे चलो हवे एक बे त्रण चार चार पद छे आपणी पासे तो शुं करीशुं चार पद छे तो चारे पदमांथी सजातीय पदो आपणे साथे लखी दईए तो सजातीय पदो एटले कया कया छे जुओ पांच बी जे छे ए तो एकला ज छे कारण के बी वाळुं एक पण पद नथी आ बंने नहीं गणाय केम नहीं गणाय कारण के एनी साथे पाछो ए पण छे चलो पछी प्लस पांच ए पण ए वाळो पद एकलो ज छे हवे आ बंने पद केवा छे बंने मां ए बी छे तो ये बने पद केवा गणाशे सजातीय पद ऑलरेडी बने साथे ज छे चलो हवे आनी आगळ संख्या कोई ज नथी एटले आपणे एक समझीशुं आनी आगळ पण संख्या एक पण नथी एटले आपणे एक समझीशुं तो माइनस एक माइनस एक माइनस माइनस सरखी निशानी तो शुं थशे सरवाळो सरखी निशानी तो सरवाळो तो एक ने एक बे सरखी निशानी सरवाळो मोटा ने मान अहीं तो बंने माइनस ज छे तो जवाब पण माइनस चल तरीके कोण छे ए बी चल जे आवशे ते पाछळ लखवो पड़े तो आ शुं थई गयो जवाब हवे जुओ त्रणे त्रणना चल अलग अलग छे बी ए अने ए बी ए त्रणे केवा गणाशे अलग तो आ तमारो दाखलानो जवाब चलो एना पछी एक रकम जोईए पांच एक्स माइनस दस सौ प्रथम माइनस नी निशानी मूकी दईए पांच एक्स माइनस दस काउंसमां लखी दईए माथी छे तो माइनस बीजी रकम पण काउंसमां चलो आवुं थशे हवे आपणे शुं करीशुं काउंस ने छूटा पाड़ी दीए तो काउंस ने तमे छूटा पाड़ो तो पांच एक्स माइनस दस चलो आ माइनस हवे जोजो आ माइनस क्यांथी आव्या छे बादबाकी करवानी छे एटला माटे तो हवे काउंसनी आगळ माइनस छे तो अंदरना काउंसनी बधी निशानीओ फरशे तो आ एक्स नो वर्ग केवो छे माइनस तो केवो थई जशे प्लस एक्स नो वर्ग चलो पछी आ प्लस छे तो माइनस दस एक्स अने आ माइनस पांच छे तो प्लस पांच हवे शुं करीशुं आपणे सजातीय पदो भेगा करीए सरखी जातिवाळा चलो तो एक्स एक्स वाळा पद कया छे एक अने एक अहीं छे हवे याद करो लास्ट टाइम एकाद दाखलामां आपणे एवुं जोई गया के ज्यारे एक सरखा चल होय पण घात अलग अलग होय तो सौ प्रथम आपणे मोटी घातवाळुं पद लखवानुं आ बधामां मोटी घातवाळुं पद कयुं छे एक्स नो वर्ग तो बीजुं एक पण पद छे एक्स ना वर्गवाळुं नथी तो एने पहेला आपणे आगळ लखी दईए तो आ एक्स नो वर्ग हवे पछी कोण छे एक्स वाळा पद लखीए तो प्लस पांच एक्स पछी माइनस दस एक्स हवे एकला एकला पद वध्या छे जेने अचल पद कहेवाय तो कोण छे ते माइनस दस प्लस पांच चलो हवे जेनो सरवाळो बदबाकी थाय छे सजातीय पदोनो ते करीए आ तो एकलुं ज छे एक्स ना वर्गवाळुं एटले एनुं कंई ज नहीं थाय एम ज रहेशे चलो एक्स एक्स सजातीय पदो अहींया छे प्लस पांच अहीं छे माइनस दस प्लस माइनस जुदी निशानी तो बादबाकी
दस में पांच जाए तो पांच पाछळ छे एक्स। प्रश्न आयो निशानी नो याद करो, सरखी निशानी सरवाळो, जुदी निशानी बादबाकी, मोटा ने मन। तो मोटू कोण, पांच के दस, दस, दस नी निशानी माइनस, तो आगळ शुं आवशे माइनस। छेल्ले पण सेम दस अने पांच एकला एकला छे, एक माइनस छे एक प्लस छे, तो जुदी निशानी तो बादबाकी। दस माथी पांच जाए तो पांच, मोटा ने मान, मोटा दस माइनस छे तो आगळ माइनस, बराबर छे। चलो एना पछी जुओ, सेम एना जेम सौ प्रथम काउंस में लखी दीए। तो माथीनु आपणे शुं लखी दीधुं, माइनस। तो बीजू पद जे छे एने पण आपणे કૌંસમાં લખી દઈએ, पांच ए नो वर्ग माइनस सात ए बी प्लस पांच बी नो वर्ग। हवे शुं करीशुं आपणे, કૌંસ છૂટા પાડીએ, ઉપર કર્યું છે એ રીતે। तो त्रण ए बी माइनस बे ए नो वर्ग माइनस बे बी नो वर्ग। चलो કૌંસની બહાર માઇનસ છે તો કૌંસની આખાની નિશાની ફરશે, તો આ પાંચ એ નો વર્ગ એની આગળ અહીં કંઈ જ નથી, તો માઇનસ પાંચ એ નો વર્ગ, આ માઇનસનું શું થઈ જશે, પ્લસ સાત એ બી, આ પ્લસનું માઇનસ પાંચ બી નો વર્ગ થઈ ગયું। હવે સજાતીય પદો ભેગા કરીએ, તો જુઓ એ બી, તો એ બી વાળા પદ સાથે લખી દઈએ, એ બી વાળું ક્યાં છે, અહીંયા છે, તો પ્લસ સાત એ બી। પછી એ નો વર્ગ છે તો એના વર્ગવાળા પદ લખી દઈએ, માઇનસ બે એ નો વર્ગ, પછી ક્યાં છે, અહીંયા, તો માઇનસ પાંચ એ નો વર્ગ। પછી બી નો વર્ગ, તો માઇનસ ટુ બી નો વર્ગ, અને લાસ્ટમાં છે માઇનસ પાંચ બી નો વર્ગ। હવે શું કરીશું, સજાતીય પદોના સરવાળા બાદબાકી, એ બી એ બી, તો એ બી લખી દઈએ, ત્રણ અને સાત વચ્ચે કોણ છે, પ્લસ, તો ત્રણ ને સાત દસ, દસ એ બી, એનો વર્ગ એનો વર્ગ, તો એને આપણે સાથે લખી દઈએ એનો વર્ગ। ચાલો માઇનસ બે માઇનસ પાંચ, તો માઇનસ 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 કેવી નિશાની ગણાશે, સરખી નિશાની, સરખી નિશાની તો સરવાળો, તો પાંચ ને બે સાત, યાદ કરો સરખી નિશાની સરવાળો, જુદી જુદી તો બાદબાકી, મોટાને માન, તો મોટું કોણ છે, પાંચ, એની કેવી છે, માઇનસ, તો આગળ શું લખીશું આપણે, માઇનસ। ચાલો પછી બીનો વર્ગ બીનો વર્ગ, માઇનસ બે માઇનસ પાંચ, સેમ આના જેવું જ થશે, માઇનસ માઇનસ પ્લસ, પાંચ ને બે સાત, મોટા પાંચ માઇનસ છે તો આગળ માઇનસ। તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ। તો આ શું થયું તમારું, સ્વાધ્યાય બાર પોઈન્ટ બે પ્રશ્ન ત્રણ બાદબાકીના દાખલા। ટોટલ આઠ દાખલા છે, એમાંથી ચાર જે હતા અઘરા એ બોર્ડ પર ગણી દીધા છે મેં, બાકીના જે ચાર છે આના જેવા જ છે, એ તમારે પહેલાં પ્રેક્ટિસ કરવાની છે અને પછી જે ફોટા આવે તેમાંથી બાકી નોટમાં વ્યવસ્થિત લખવાનું છે, અને પછી આપણે આના આગળનો જે પ્રશ્ન છે તે ગણીશું।